પહેલાં માણસ ગરીબ હોય એટલે કોઈ છોકરી ન આપે, પછી એને છોકરી મળે, પછી એ માણસ પૈસા કમાય, પૈસા કમાય એટલે એને પેલી પત્ની ના ગમે. આવા કિસ્સાઓ મારી પાસે આવે. બિઝનેસમેનો હોય, બહુ મોટા બિઝનેસમેનો હોય, એમાં બી બધા પ્રોબ્લેમ, અને એક નાના ઘરના છોકરા છોકરી, આ બધે જ આ પ્રોબ્લેમ 70% જગ્યાએ મને આ પ્રોબ્લેમ દેખાય છે. આપણે લકી છે કે આપણી આજુબાજુ આવું ઓછું છે. આ કેમ થાય છે? હવે જીવનમાં પ્રગતિ કરવી છે તો આનું અંતિમ સત્ય શું છે એ હું તમને જણાવું છું. શું છે અંતિમ સત્ય જીવનસાથી વિશેનું? ગીતામાં લખ્યું છે, કુરાનમાં લખ્યું છે, બાઇબલના તમામ ધર્મગ્રંથોમાં એક વાક્ય લખ્યું છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. હું પાલનપુરના ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. મારી જબાન બહુ ખરાબ હોય પણ દિલ બહુ સાફ હોય. અને આપણે એક લેવલથી ઉપરની ભાષામાં વાત કરીએ તો અડધા તો હોઈ જશે. એટલે આપણી તળપદી ભાષામાં વાત કરીએ તો શું થાય? સીધું અહીંયા અડી જાય. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. આટલા છોકરાઓ હોય, આઈ લવ યુ, સાંજે મળશું ટ્યુશનમાં, ત્યાંથી ચાલુ થયો. હવે તકલીફ શું છે? હું તમને થોડીક મજા આવે એવી વાત કરું. આટલા નાના છોકરા છોકરી હોય ને, બીજા ત્રીજા પહેલા બીજા, એને સેક્સ પ્રેમ હક કિસ કશું ખબર જ નથી. એ પેલું ટીવીમાં જોવે, ફોટા જોવે, પછી રમતા રમતા છોકરો છોકરી હોય, અથવા બે છોકરા બે, એને ખબર જ નથી કે આ શું. એ છોકરો છોકરી એકબીજાને હક કરે ને કિસ કરે ને પપ્પા મમ્મી જોઈ જાય, હે શું કરે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. એને એમ થાય કે આવું કરાય નહીં, આ ખરાબ કામ છે. થોડાક મોટાથી 18, 20, 25, 22 વર્ષની ઉંમર થાય, કુચકુચ હોતા એવી ફિલિંગ આવતી હોય. તમે જુઓ મા બાપો યંગ છોકરાઓને કે ગંદા વિચારો નહીં કરવાના, અલા ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. તમે સમજો થોડું. થોડાક મોટા થાય, 18-20 વર્ષ થાય, કોલેજમાં જાય, મસ્ત કોલેજમાં ભણતા હોય, છોકરી ગમી જાય, હે પ્રેમ થઈ જાય, ગેટ પાસે ઊભા હોય, બે જણા ઝાડ પાસે બેઠા હોય, વાતો કરતા ને એવામાં જ કોઈ કાકા કે કોઈ પ્રોફેસર નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. નાના હોય ત્યારે નહીં કરવાનું, 22 વર્ષે નહીં કરવાનું. હું અહીંયા આવ્યો, કોઈને કોઈ સરસ અહીંયા રૂપાળા બેન બેઠા હોય, એમને મળ્યો, વાતચીત કરી, હાય હેલો કેમ છો, હું કાલે સવારે એરપોર્ટ પર બહાર જતો, હું એરપોર્ટ પર, પેલા બેને એરપોર્ટ પર આવે, હું એને વાતો કરતા ત્યાં પેલા અંકલ આવે, અલા સંજયભાઈ આવું ઉંમરે, અલા કરવાનું ક્યારે? આ એક આખી ચાલે છે, એમાં બધો દાંત વળ્યો છે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે અને પરિમલ ગાર્ડન છે, ત્યાં 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. આપણે કરેલો નહીં, ભલા કરે છે શું? મા બાપે મોકલ્યા હોય કે સિટીમાં જશે, ભણશે, પીજીમાં રહે, હોસ્ટેલ, આ ત્યાં 7 વાગે એટલે એક બાઈક અહીંથી ઊભું રહે, છોકરી એક્ટિવા પર આવે, બંને ઉતરે, બે ઝાડ પાછળ જાય, તો હું આમ કરીને જોઉં આવું. પછી છોકરી છોકરાનો હાથ પકડે, પછી શું આ જુઓ, આ પ્રેમ ને લગ્ન, આ એકચ્યુઅલી શું છે, આપણે અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે નહીં, અને પછી કેવું આવડે? બાઈક લઈને જતા ને પડી જાય તો કે ડેમેજ થઈ ગયો, એટલે ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતા તો અંગ્રેજીની પથારી ફેરવી નાખે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પેલો આખો ફોલ્ડ થઈ જાય બિચારો. પછી છોકરી છોકરાનો હાથ પકડે ને એકબીજાને શું કહે ખબર? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું, તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ? બે વેપારી ભેગા થાય, તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈને નહીં વેચવાનો, હું કોઈને નહીં વેચું. એટલે બે ભિખારી થશો. બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય છે અને બંને એકબીજાને ગુલામ બનાવે છે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં, અને એટલે લગ્ન જીવનો સડી ગયા છે. કે જ્યાં સિક્યોરિટી, આપણે શું પ્રેમ આવ્યા પછી તરત સિક્યોરિટી જોઈએ, અને જ્યાં સિક્યોરિટી હોય છે ત્યાં પ્રેમ હોતો નથી.
આ સમજણ પર બહુ મોટો વિષય છે, પણ જીવન સાથી નક્કી હોય છે અને એના માટે ટાઈમ બગાડવો નહીં, અને ગમે તેવું ખરાબ પણ મળ્યું હોય તો આજીવન એની જોડે પૂરું કરવું, અને જો છૂટાછેડા લીધા તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા બાકી હોય તો બતાવવા પડે ને અંકલ, જે બબાલો બાકી છોડી છે. એટલે બીજા જન્મમાં જો સારું જોઈતું હોય તો હાલ જે છે જાનુ આઈ લવ યુ, બહુ તું પુણ્ય કર્યા છે કે તું મળી છે. સાહેબ 95% જ મળે છે, 5% તો બહુ તકલીફ છે. એટલે આપણે જે છે એમાં ખુશ રહેવું. માં બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં, એ આ દેશના સંસ્કારો હતા. અને આ દેશમાં 10,000 વર્ષના ઇતિહાસમાં સાહેબ તમને ખબર છે, તમે વેદ પુરાણ ઉપનિષદો બધું ઉઠાઈ લો, છૂટાછેડા તલાક ડિવોર્સ આ શબ્દ આપણી સંસ્કૃતિના છે જ નહીં. આ હાલું બધું બહારથી આવ્યું છે. જેવી હતી જેવી છે જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે જેવો હોઈશ, આપણે સાથે છીએ, અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. પણ તકલીફ શું છે, આપણા હિન્દી પિક્ચરો હીરો હિરોઈન ભેગા થાય બગીચામાં જાય ગીતો ગાય. બોલો તપન, હું ને મારી વાઇફ 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. અને હવે આપણે કેમ નહીં આવતું? કહો ના પ્યાર. કાલ્પનિક જગતમાં જીવીએ છીએ, સિરિયલો પિક્ચરો, અને એને આપણે આપણા ઘરમાં લઈ આવીએ. મારી વાઈફ આના જેમ નથી જીવતી, મારો હસબન્ડ આવો નથી, આ હેન્ડસમ હતો, આ બ્યુટીફુલ હતી. આ બધું સાહેબ આપણને ખબર નથી. બહુ આ વિષય પર 4-5 કલાક વાત થઈ શકે, પણ મૂળ વાત એટલી કે જીવન સાથી નક્કી છે. ફેરા ફરતા પહેલાં 100 વાર વિચારી લેવું, ફેરા ફર્યા હવે મળશું સાથે. અમારી કોલેજમાં એક છોકરી હતી, બહુ બ્યુટીફુલ હતી, મને ખૂબ જ ગમતી હતી, પણ ભાવ આપે નહીં. હું એકદમ કાળિયો, વાળ બાળ ચપ્પટ રાખું એમ, અને એક સરસ છોકરી હતી. હું સાયન્સમાં ભણું, એ કોમર્સમાં આર્ટ્સમાં ભણે. એકવાર પ્રવાસ ગયા સાથે તારંગા, બંને જણા બસમાં ચડ્યા, મારો હાથ એને આમ ઘસાયો, મને સાલી આવી મજા એમ. બહુ ઝઘડો થયો, દેખતો નથી, માપમાં રહે છે, બધું જાત જાતનું ચાલ્યું. તારંગા ગયા, જઈને પાછા આખો દિવસ નથી કહેતો, રાત્રે મારા બાપુજી મને કે તારી સગાઈ કરી નાખી છે. હું સાલી સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં, કરી નાખી. અત્યારે તો આ જોવાની પેટિયા પેટીઓ જોવાની છે, પછી કે 4 છોકરી જોઈને 3 છોકરા જોયા, એટલે એનું જોવાનું હોય, અને તોય લોચા પડે. બ્લાઇન્ડમાં રમવાની મજા છે, એને આ તમને ઈશારમ કહું છું, કઈ લેવા નહી. તણ એક બી હારી જાય, 5-6 વાર તો જીતી જાય, બધું આવું છે. અને સવારે મારી સગાઈ કરી, હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી, જે મને ગમતી હતી, બ્યુટીફુલ હતી, અને આજે 32 વર્ષથી હજી એ જ છે. આ મજા છે સાહેબ. ઝઘડા થાય અને લગ્ન જીવન એટલે સુખ હોય, તો એમ મેક્સિમમ પરણેલા છો, બે લોકો સાથે રહેવાનું નક્કી કરે, જરાય સુધરે નહીં તોય સાથે રહેવાનું નામ લગ્ન. જરાય સુધરે નહીં. મારા એક પ્રોફેસરના વાઈફ 90 વર્ષના છે, હમણાં એમના ઘરે ગયા, એમના હસબન્ડને શું કહે, સારા સારા ઘેરથી માંગા આવતા હતા, મારા ફૂટી ગયા, તમારા ઘેર આવી. એટલે ડોસી 90 વર્ષે હું જતા. હું હમણાં જયપુર ફર્નિચર લેવા ગયો મારી ઓફિસનું, તો મેં 4 મિત્રો ગયેલા, તો મારા 3 મિત્રોના વાઈફ ફોન કરે, વિપુલ ક્યાં છો, કિશોર નીકળ્યા કે નહીં, કુનલ શું લીધું, મારી વાઈફ એક ફોન નહીં. મને તો સાલું ગિલ્ટી ફીલ થયું, હાલો બધાને વાઈફ ફોન કરે, આપણે પલ્વી એક ફોન ના કરે. મેં તો ઘરે ઝઘડો કર્યો, બધું પલ્વી બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે. મન કે બળદિયો જાય ક્યાં, આજે ખૂંટે જાવે જાય ક્યાં. આ મજા છે સાહેબ. આ દેશમાં જે વ્યવસ્થા જેણે બી બનાવી હશે, હા ફાવે ન ફાવે એડજસ્ટ થવું પડે, બધું અઘરો વિષય છે, પણ મા બાપ જોડે થઈએ છીએ, ભાઈ બહેન તો પતિ પત્ની સાથે પણ થવું, આ પેલી પ્રગતિ માટેનો પાયો છે. બિઝનેસ કરવો છે, જોબ કરવી છે, સ્ટોપ પર જવું છે, આ કેમ કે ઘરમાં શાંતિ નથી, એટલે ઘરે આવીએ તોય ઉકાળા નહીં, એ લઈને બહાર જઈએ, એના કારણે માણસ બહુ વિક્ષિપ્ત થઈ ગયો છે. પણ એ સમજો કે મારો જીવનસાથી નક્કી છે, આ જે મળ્યું એની જોડે પતાવવાનું છે, મજા મજા.
અને તો ઈશ્વર પણ તમારી સામે જોશે, એ તમારી પરીક્ષા કરશે. દશરથને કઈ કઈ એમને નથી આપી, એમ 14 વર્ષ પહેલા ભીમ મોકલવાના હતા, રાવણને મારવાનો હતો, સબરીના બોર ખાવાના હતા, તો બધું ચક્કર છે. મારા એક બીજા પ્રોફેસર છે, એમની વાઈફ બહુ કજિયાખોર, રોજ પ્રોફેસરને ગાળો જ બોલતા હોય. તો એક દિવસ હું ઘરે ગયો, સાહેબ રૂમ બંધ કરીને મારી આપતો. અને મને કે ના ના દેખો સંજયભાઈ, જબ ભગવાનને ઈસ ઔરત કો બનાયા, ઈસ કજિયાખોર ઔરત કો બનાયા, તો સોચા ઇસકો કહાં ભેજું, મેરે પાસ ભેજી, મેં ઉસકો નારાજ નહીં કર સકતા. સાહેબ જ્યારે નુકસાન કર્યું ત્યારે મંગળસૂત્રને દાગીના પણ વેચવા વાળી એ પત્ની જ હોય છે, તમારા ખરાબ સમયમાં એ પત્ની જ હોય છે જે આપણી દરેક વસ્તુને સહન કરી, અને આપણે એને દુઃખી કરીએ તો ભગવાન આપણને ક્યાંથી સુખી કરે. જેવી છે પરણતા પહેલાં વિચારવાનું, પરણ્યા પછી ના ફાવેત મોદી સાહેબની જેમ રહેવું, નહીં તો રાહુલબીન જેમ જીવવું, બાજપાઈની જેમ જીવવું, પણ જીવ્યા તો સંજયબીન જેમ જે છે બહુ સારી છે બકાતું. એટલે આ બધી વાતો છે. અને છેલ્લી વાત, તમારા બધાનો શનિવાર છે, સાંજે પાર્ટી બાર્ટી બધું ચલાવવાનું હશે. આ દેશમાં એક શબ્દ છે મોક્ષ, હે ને, ઇસ્લામમાં જેને કયામ મોક્ષ એટલે શું? આ આપણને એમ કે આપણે મોક્ષને શું, અરે મોક્ષ માટે જ મનુષ્ય બન્યા છીએ, અને જીવતા મોક્ષ લેવાનો છે, મર્યા પછી નહીં. તો આ વિશે આપણને કોઈ કહેતું નથી, બસ બધું છોડી દો, સંસાર બેકાર છે, સંસાર ટોપ છે, કશું છોડવાનું નથી પણ કશું પકડવાનું બી નથી. તમે જુઓ લોકો પહેલા સ્ત્રીઓ પાછળ દોડે, પછી સ્ત્રીથી દોડે, પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પણ મોક્ષ એટલે આમ કે આમ દોડવાનું બંધ થાય ને એને મોક્ષ કહેવાય. કશું પકડવાનું નથી, કશું છોડવા, જો હૈ સો હૈ. તમને ઉત્તમ બે દ્રષ્ટાંતો આપું મોક્ષના, તમારી વ્યાખ્યા મળી જશે. સરદાર પટેલ નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને જ્યારે મરણ પથારી હતા મણિબેન એમની સાથે, એમની દીકરી, એ સરદાર પટેલ મરણ પથારીએ પડ્યા ત્યારે મણિબેને કીધું કે મણી હું મરી જઉં ને સાહેબ. એ સરદાર પટેલ કે 550 રજવાડાઓને ભેગા કર્યા, બધા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 550 કરોડ એની બેંકમાં પડ્યા હોત, બધા રાજાઓ પાસેથી 1-1 પેલેસ લીધો તો 200-500 મકાનો હોત, ખાલી 250 રૂપિયા બેંક બેલેન્સ. અને એ પણ સરદાર પટેલ મણિબેનને એમ કે મણી હું મરી જઉં ને તો આ સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું પુતળું બનાવવું પડે ને, આનું નામ મોક્ષ, આનું નામ મોક્ષ. ગાંધીજી, આપણે ગમે તેવી વાતો કરી છે ગાંધીજી માટે, આપણને ખબર નથી, એક પોલીસવાળાને આપણે સામે નથી બોલી શકતા. આ ગાંધીને જ્યારે લંડનની પાર્લામેન્ટમાં બોલાવે ને કે સૂટ પહેરીને આવજો, ગાંધી ગયો ખાલી ધોતી અને કપડું લઈને, ત્યારે પેલા વાઇસરોએ પૂછ્યું કે વેર ઇઝ યોર ક્લોથ્સ, મજાક કરી, ત્યારે આ દેશનો ગાંધી જવાબ આપે છે કે અમારા દેશના, મારા નહીં, મારા આખા દેશના કપડાં તો હાલા તમે લઈ ગયા છો. આ તાકાતવાળો ગાંધી જેના છોકરાના 5 વાર કપડાં બદલાવવામાં આવતા હતા સાઉથ આફ્રિકામાં, એ માણસ ધોતિયું પહેરીને દેશમાં આવી ગયો દેશની આઝાદી માટે, એના ધોતિયાને એક પણ ખીસું નહીં, અને આજે અહીંયા એવું એક ખીસું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય, આને મોક્ષ કહેવાય. અને હું તમને, આપણે સંસારી લોકો ગાંધી નથી થવાના, આ તો કે ગાંધીજી દેવા થ બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? આપણે જ્યાં છીએ ત્યાં મોક્ષની તમને વ્યાખ્યા કહું છું. આટલું કરજો, તમારી નોકરીમાં પ્રમોશન, તમે પૈસા કમાઈ જશો, તમારી, હું એના માટે નથી આવ્યો, હું એના માટે આવ્યો છું કે ઈશ્વરે તમને જ્યાં મોકલ્યા છે જેના માટે ત્યાં તમે કેવી રીતે પહોંચી શકશો, આ રસ્તો કદાચ આ જ છે. એ 450 બાયોગ્રાફીમાં આમ જીવ્યા, 100 પર્સનલ લોકોને આવી રીતે જોયા, અને મને એમ થયું કે 1000 કરોડ કે 2000 કરોડ રૂપિયા એ જીવનની સફળતા નથી, પણ તમે મરી જાઓ અને 50,000 લોકો ના આવે ને તો જીવ્યું જ બેકાર છે, આ સફળતા છે. હું મરી જઉં તો આવજો પાછા, આ તપનને એડ્રેસ બેડ્રેસ આપીને જઈશ. હજી તો જીવવાનો છું, 45 વર્ષ, હજુ 57 થયા છે, હા, ને સીએમ થવાનું છે. સીએમ તો થવું ના થવું એ તો ઈશ્વરની આત્મા વાત છે, પણ હું એવું માનું છું કે વિચારો શુદ્ધ રાખવા, વિચારો ઊંચા રાખવા,
અને સતત આપણી જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ બનાવી જવી. આપણે કોઈથી હરીફાઈ નથી, મારી હરીફાઈ મારી જોડે છે. અને એ યાદ રાખવું કે ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય, હે ને. મરદ બનવું મજા છે બાપુ. હાલ જ મેસેજ આવ્યો હતો કે ચેક રિટર્ન થયો છે, પણ હવે શું કરું, થયો તો થયો, હવે એ નહીં બોલું થોડો ચેક ભરાઈ જશે, એની કાલ વાત હવે. એટલે થયો નથી પણ કહું છું એમ. ટેન્શન તો કોને ઓછા છે, તમારે 50,000 જોઈએ છે, શેઠને 5 કરોડ જોઈતા છે, મારા જાન પેલા મુકેશભાઈને 5,000 કરોડ જોઈએ છે, અને પેલા ભાઈએ કોઈક ધરાવી ઝૂંપડપટ્ટી રાખી તો કોઈક 60,000 કરોડ જોઈએ છે. એટલે આ તો બધું ચાલવાનું છે. પણ આપણા હોવાથી દિવસમાં 10 લોકોના ચહેરા પર પણ તમે સ્માઇલ લાવી શકો ને, આનાથી મોટી કોઈ કમાણી નથી, આનાથી મોટું કોઈ સુખ નથી. હું તો પેલા વોચ ટોલ નાકા પર છું તો પેલા ચોકીદાર દેખ, કેમ ના મૂડ નથી, ગર્લફ્રેન્ડ જતી, ના ના સાહેબ એસા કા હસી જાય ખાલી ખાલી. શું છે ભાઈ, ખેંચેલું ને ખેંચેલું જ રાખે તું. તમારે સૌથી વધારે ખુશ થવું હોય ને તો 4 રસ્તે ઉભા રહેવાના, લોકોને જોવાના, બધી લાશો જ ફરતી હોય, બસમાંથી ઉતરે, ટ્રેનમાંથી ઉતરે, ગાડીમાંથી, લગનમાં, અંદર તમે જો બધી લાશો જ હોય, તમે બીજા દિવસે તમે હસતા થઈ જાઓ, ચાલો આપણો આમાં નંબર ના આવે. તમારી પાસે 50,000 રૂપિયા ભેગા થાય ને, 50,000, આપણે કરોડપતિઓની વાતો નથી કરવી, એમને એ લેવલની, સામાન્ય માણસની વાત કરું, 50,000 રૂપિયા હોય ને મોક્ષ જોઈતો હોય ને, જીવતા સરદાર પટેલ જેવો, ગાંધી જેવો, જનક રાજા જેવો, તમારે કોઈ બેંક લોન ના હોય, કોઈ દેવું ના હોય, કોઈને આપવાના ના હોય, તમારા જ હોય, તો આ 50,000 રૂપિયા લઈ અને તમારી આજુબાજુ તમારા કુટુંબ પરિવારમાં કોઈ બહેન દીકરી કુવાસી આપણી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. આજે મારી બંગલાની સ્કીમ ચાલતી હોય અને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે મારા બંગલાઓને, મારો બનાવી ગમે તેવો હોય, બેન મારી છે. હું મર્સિડીઝમાં ફરું, મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝને, ભલે મારો બનાવી ગમે તેવો હોય, પણ એ આ ભાવ પેદા થાય એ આ દેશના સંસ્કારો, અને આ ભાવ તમને જીવનમાં ક્યાં લઈ જશે તમને ખબર નથી. હું આજે પાર્લર જ્યારે જઉં છું, ગાડીમાં પાછળ મારી ગાડીમાં 2 ગાડીઓમાં તેલના ડબ્બા, ગોલના રવા, જુદી જુદી વસ્તુ, ડોસીઓના ઘર બહાર જઈ મૂકી, એના કોઈ ફોટા નહીં, કશું નહીં, મૂકીને આવીને રાત્રે સુઈ જાઉં ને, ત્યારે મને એમ થાય કે આજે હું 100 કરોડ રૂપિયા કમાયો, આટલી ખુશી મહેસૂસ થાય. હું જ્યારે સેમિનારમાં જઈને આવું, 1000 લોકોના ચહેરા પર સ્માઇલ જોઉં, મને એમ થાય જીવન કેટલું સરસ છે. તો આવી નાનકડી વાતો છે કે જે કરો તે બેસ્ટ કરો, કશું જ તમને કહીને દેહ ઊંચો રાખો ને કશું તંબુરે થવાનું નથી. પેલું ઝાડ દેખાય છે, ના દેખાવું જોઈએ, પક્ષી દેખાય છે, નહીં એની આંખ દેખાય છે, નહીં માત્ર કીકી દેખાવી જોઈએ. એટલે ચશ્મા આવે તો કશું દેખાય, દે ઝાડ બાળ કશું દેખાય, દે દે તું તારા ભાગ્યનો ઘડવૈયો છે, પેલા વાળ ખેંચે સાલું કશું થતું નથી. હમણાં બરોડા ઓવર અંડરબ્રિજ નીચે બોર્ડ વાક્ય લખેલું, તપન ગરીબ કી સેવા પ્રભુ કી સેવા, એનો મતલબ ગરીબી ચાલુ રાખો, ગરીબ હશે તો સેવા થશે, સેવા થશે તો પ્રભુ મળશે. સાલા હોસ્પિટલમાં જાય, 5 રૂપિયાનું પાર્લેજી આપે ને 6 જણ ફોટા પડાવે, પેલો કે સાલા હું ભિખારી કે આ બધા ભિખારીઓ છે. બીજાને બતાવવા કરો એ પાપ, પોતાને બતાવવા કરો એ પુણ્ય, હે ને. કોવિડમાં એક દિવસ ઘરે નથી રહ્યો સાહેબ, ડેલી હોસ્પિટલોમાં રહેતો, પ્લાઝમા લેવા જતો, લોકો કે આ થશે બધું, જે થવું થાય. મારી બાને કોવિડ થયો, મારી બા કે મને મૂકી જા, મેં તો ડોસી ઘરમાં જ રાખીશ, ક્યાંય નહીં, એની સેવામાં હું રહ્યો, મને પણ કોવિડ થયો. મારી વાઈફ કે હવે, મેં તો તને બી થશે, ઘરમાં 6 ને થયો, કોવિડ જતો રહ્યો, સમજ્યું કે હવે બધા નફ્ફટ છે. મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, અને મોત આવશે તો ચોથની પાંચમ નહીં થાય, તો ધીરુભાઈ ના મર્યા હોત, લલિતા ના મર્યા હોત, જય લલિતા ના મર્યા હોત, માઇકલ જેક્સન ના મર્યા હોત. જ્યાં છીએ, જે કર્મ કર્યા એ પ્રમાણે જન્મ મળ્યો છે, પણ આ 5-7 નિયમ પર જીવશું તો ક્યારે ક્યાં પહોંચી જઈશું તમને ખબર નથી. જે ચીજોની કલ્પના કરો ને એ થતું, સ્કૂલમાં સલાહ કે આ ધ્યેય નક્કી કરો, કેટલાના ધ્યેય પૂરા થાય, કોઈના નહીં, અને જે નક્કી નથી કરતું એ મર્સિડીઝમાં ફરે.
અને પેલા દેહ નક્કી કરવા સ્કૂટરે કીકો મારતા હોય બાપડા, તકલીફ છે. એટલે જીવન બહુ મસ્ત છે. કોઈ દિવસ ઈશ્વરથી ફરિયાદ કરશો નહીં, ઈશ્વરથી માગશો નહીં, એ આપવાનું નથી, જમા કરાવો. જે કરો તે જોબ કરો, જો બેસ્ટ કરવાની, મારામારી કરવાની નહીં, પણ થાય તો છોડવાનું નહીં. એ બી ટોપ દે ઠોક આઈયા, તું નહીં કે હું નહીં, ખાલી ખાલી શું કબડ્ડી કબડ્ડી. અમારા અમદાવાદમાં બે જણ જડે મારી નાખીશ, અડે નહીં હો, સમજે શું આમ ચાલે, વાહ જુદી હો, છોડી દે, અરે છોડેલો જ છે ભાઈ તું. આવું સરસ મનુષ્યનું જીવન છે. ઈશ્વર જે કરે તે સારા માટે. એ 12માં ટકા ના આવ્યા હોત તો અહીં ના હોત, ડાયમંડમાં ના ગયો હોત, એમાં નુકસાન ના કર્યું તો કન્સ્ટ્રક્શનમાં ના ગયો હોત, કન્સ્ટ્રક્શનમાં પૈસા ના કમાયો તો જીમ લાઇબ્રેરીઓ ના થઈ હોત, એમાં નુકસાન કરીને ચલાવ્યું તો લોકોએ બોલવા માટે કોલેજોમાં બોલાવ્યો, મારો કોઈ વિડીયો કોઈએ અપલોડ કરી દીધો, એ વિડીયો 4,40,00,000 લોકોએ જોયો, ગામે ગામથી ફોન આવવા ઉડે, હા ભાઈ સારું બોલે છે, મફત બોલે, હા મફત, હા બોલાવો બોલાવો. સવાલ શું છે, ઈશ્વર ક્યારે ક્યાં લઈ જશે આપણને ખબર નથી. જીવવાનું, મસ્ત જીવવાનું. પણ જ્યાં નોકરી કરીએ છીએ એને ઈમાનદાર, કાલે છોડી દેવી છે, આજ રાત સુધી બાપની પેઢી સમજીને કામ કરવાનું, કાલે છોડી દેવાની, પણ કરવી છે તો આપણા બાપની પેઢી છે સમજીને કરવાની. આપણે બિઝનેસ કરીએ છીએ, આપણો ઘર આવી આપણો ભગવાન છે એમ ભલે કાલે જોડે વેપાર ના કરે, આ ભાવનાઓથી આ જગત ચાલે છે. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો, ઘણા મનીષ લખે ને મનીષાને લગાવતા હોય, તો આ શું જાય છે, તરંગો જાય છે. એમ ઈશ્વર તમે જ્યારે આ બધું પાળો છો ને ત્યારે એના તરંગો છૂટે છે. એ ક્યારે વરસાદ લાવી દેશે, ક્યારે તડકો લાવી દેશે, ક્યારે છાંયડો લાવી દેશે તમને ખબર નથી. અને તમારું પણ જીવન ક્યારે ઉન્નત બની જશે તમને ખબર નથી. હું કોઈ નસીબદાર હોત તો ધીરુબેન ત્યાં જન્મ્યો હોત, પણ નસીબ બસીબ હોતું નથી, બનાવવું પડે છે. અને એટલે મનુષ્ય જન્મ મળ્યો છે. અને આ દેશ તો દુનિયાને રસ્તો બતાવ્યો છે સાહેબ. એટલે તમને કહું છું સાહેબ, જે કરો તે બેસ્ટ કરો, પરિવારને સાથે લઈને ચાલો, મા બાપની ખૂબ ઇજ્જત કરો, મા બાપ ભગવાનથી પણ વિશેષ છે એવો ભાવ સતત રાખો, અને બાળકોને સતત સંસ્કારોથી જીવન જીવ, પૈસાથી નહીં, વસ્તુઓથી નહીં, સંસ્કારોથી જીવન જીવતા શીખવાડો. એ આ દેશની તાકાત હતી. અને એટલે આ દેશમાં તમે જુઓ, મોહમ્મદ પૈગંબરની આગળ કોઈ નહીં, મોહમ્મદ પૈગંબરની પાછળ કોઈ નહીં, જીસસ ક્રાઇસ્ટની આગળ કોઈ નહીં, જીસસ ક્રાઇસ્ટની પાછળ કોઈ નહીં. અને આ દેશમાં ગલીએ ગલીએ મોહલ્લે મોહલ્લે નરસિંહ મહેતા, કબીર, તિરુવલ્લુવર કેટલા લોકો પેદા થયા છે આ દેશમાં. એટલે આ સંસ્કૃતિ બહુ મજબૂત છે. અને હું ભાઈ તપનભાઈ તમને એક મેલ આપીશ, કદાચ બધાને ફોરવર્ડ કરજો કેવી રીતે થઈ શકે. 5,000 શોધ, દુનિયાની 5,000 શોધો આ દેશમાં થયેલી છે. આ ધોળિયાત બધું ચોરી ગયા છે. એરિસ્ટને આમ કીધું, એરિસ્ટોટલ તારા બાપા અહીંયા કહી ગયા છે, આ તો બધું ચોરી ચોરીને હાલ લખે છે. તમારો ઇતિહાસ કેટલો, 300-500 વર્ષ, 2,000 વર્ષ, અહીંયા 10,000 વર્ષથી મંજીરા વગાડીએ છે. ભગવાનને પણ પૃથ્વી પર આવી કુંવરબાઈનું મામેરું કરવું પડે છે, ભગવાનને પણ આવી અને નરસિંહ મહેતાની હુંડી લેવી પડે છે, ભગવાનને પણ સ્વામિનારાયણ ભગવાન થઈને અહીંયા આવવું પડે છે. આ દેશની ભૂમિ છે. એટલે બધું ભૂલી, ભલે નાનામાં નાની 20,000ની જોબ હોય, 10,000ની જોબ હોય, 5,00,000ની જોબ હોય, નિયમો એકલા છે. અને આ નિયમો જે પાળે છે એ પછી ધીરે ધીરે સામાન્ય માણસોથી ઉપર થતો જાય છે અને ક્યારે ક્યાં પહોંચી જાય છે આપણને ખબર નથી. આ સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક, એની માં કોણ ને બાપ કોણ એને ખબર નથી. આ આ દુનિયા છે. એટલે બહુ સરસ જીવન છે. મને અહીંયા બોલાવ્યો, તમે લોકો બહુ સરસ લોકો છે, છેલ્લે સુધી બધા બેઠા, કોઈ ઊભા ના થયા. તમને ખબર છે મેં 2,000 પ્રોગ્રામ ફ્રી કેમ કર્યા? હું તો અહીંયા આવું, મને મજા ના આવે તો ઘેર જતો, તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત રહેવું. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.